કેટલાક માહિતી થોડી, શું છે આ ઘટના અને કેવી રીતે બની છે એવું કઈ? હે, કઈ પણ આમ બળતરાનો જે ભાઈ, જે ગણેશભાઈ કંપની છે ને, આ જે ધામ ધબરસા ખાતે આવેલી છે, એ કંપનીમાં જે સલ્ફ્યુરિક એસિડને ટ્રાન્સફર કરતાં જે લીકેજ થયું છે એના કારણે આ ઘટના બની છે. એના માટે કંટ્રોલ કરવા માટે જે આજુબાજુની ધબરસા ગામ, એકલબારા ગામની આજુબાજુ જે કંપની છે એના સહયોગથી હાલ કંટ્રોલ કરવાની કામગીરી ચાલી રહી છે. અને ફાયર જે હતું એ પણ નિષ્ફળ નીવડ્યું છે ને અત્યારે. મજૂરો કામ કરી રહ્યા છે. સલ્ફ્યુરિક એસિડ હોય એના પર, એને કંટ્રોલ કરવા માટે આ માટીને ન્યુટ્રલ કરવા માટે ન્યુટ્રલને જ કરે. અત્યારે વિધિન પ્રિમાઇસિસમાં છે એના કંટ્રોલ કરવાની. ગામના લોકોની જે બૂમ છે કે ગામ સુધી આ ધુમાડો ગયો છે એવું. અત્યારે અહીંયા અમારે મેજરમેન્ટ ને એ પ્રિકોશન લેવા માટેની જ કામગીરી ચાલુ રહી છે. આ શું નાખી રહ્યા છે? અને ત્યારે માટી, જે ફ્રેશ માટી હોય એ ફ્રેશ માટીથી એને કંટ્રોલ કરી રહ્યા છે. અને જે સલ્ફ્યુરિક એસિડ, આ સલ્ફ્યુરિક એસિડ છે એને ન્યુટ્રલાઇઝ કરવાની કામગીરી ચાલુ રહી છે. તેનાથી એની કોન્સન્ટ્રેશન ઘટીને લેવલ પર લઈ શકે. 7 વાગ્યાની આ ઘટના છે ને, અત્યારે કેટલા કલાક થયા છે ઘટનાને? એટલે એને જ કંટ્રોલ કરવાની કામગીરી ચાલી. કેટલા અંદાજે કેટલો સમય લાગે છે અત્યારે? અત્યારે હવે થઈ જશે, 1/2 કલાકમાં થઈ જશે. એટલે મિનિમમ કેટલી જહેમત કહેવાય, કેટલા કલાકની? આ જહેમત એવું નથી. કંપની સામે કોઈ કાર્યવાહી થશે, કેવો રિપોર્ટ પછી? આજે આ જે બનાવ બનેલો છે એના બાબતે કંપની પાસે જરૂરી ખુલાસો માગવામાં આવશે. ને ખુલાસા બેઝ પર ગાંધીનગર અમારી વડી કચેરી છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની, એને જાણ કરવામાં આવશે અને બીજ પર કંપની પર એક્શન લેવામાં આવશે જરૂરી. અંદાજે સર કેટલા કલાક થયા છે આ ઘટનાને અત્યારે? એ જે આખો જે બનાવ બન્યો છે એના બાબતની જે પણ માહિતી છે, બધી માહિતી કંપનીના જે જાણકાર વ્યક્તિ છે જવાબદાર, એના જોડે બધી લેખિત માહિતી માગવામાં આવશે. અત્યારે તો અમારું કામ અત્યારે ફોકસ એક જ છે કે જે અત્યારે બનાવ બન્યો છે એને કંટ્રોલ કરવા માટેનો છે, જે મિનિમાઇઝ કરવા માટેની. તમે નજીક હતા તો કેવો અહેસાસ થયો તમને? નજીક હતા એવું નહીં ભાઈ, અહીંયા એક જ વસ્તુ છે અત્યારે. અહીંયા તમે જુઓ છો પોલીસ પણ આવી છે, ગામવાળા પણ છે, કંટ્રોલિંગ કરવા માટે પણ આવી રહ્યા છે.